नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે હું છું પ્રીતિ. તો બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી. રાજસ્થાનના આરડીએક્સ કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત એટીએસે મુંબઈથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આફિક નાશન નામનો જે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ મધ્યપ્રદેશના રતલામમાં તાલીમ લીધી હતી. રતલામમાં બોમ્બ બ્લાસ્ટ અંગે ટ્રેનિંગ લીધી હતી. आरडीएक्स मंगावी राजस्थानमां ब्लास्ट करवानो प्लान हतो. अगाउ राजस्थान पोलीसे 5 आरोपीओनी धरपकड़ करी हती. जयपुरमां पकड़ायेला 12 किलो आरडीएक्स केसमां तपास हती, जेमां राजस्थानमां ब्लास्टना षड्यंत्रमां गुजरात एटीएसने सफलता हाथ लागी छे. વધુ વિગત સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ચૂક્યા છે. નવીન, વાત કરીએ રાજસ્થાનમાં બ્લાસ્ટના ષડયંત્રમાં ગુજરાત એટીએસને સફળતા મળી છે, શું છે વધુ વિગત? પ્રીતિ, સૌથી પહેલા તો આખા સમગ્ર મામલાની જે તપાસ છે હવે એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દેવામાં આવી છે. અને આ એનઆઈએને હવે આજે આરોપી પકડાયો છે આકીફ લાશન. તેની જે મહારાષ્ટ્રથી તેની ધરપકડ કરવામાં આવી છે અને ગુજરાત એટીએસ ટૂંક સમયમાં એનઆઈએને આરોપીને સોંપી દેશે. સમગ્ર કેસની વાત કરીએ તો રાજસ્થાનના જયપુરમાં એક બ્લાસ્ટનો પ્લાન જે ષડયંત્ર હતો તેનો પર્દાફાશ થયો. તેમાં 5 આરોપી 4 કિલો આરડીએસ સાથે જે રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી અને જે કેસ અલગ આરોપીઓ હતા અલગ અલગ સ્ટેટમાં છુપાયેલા હતા, તો તે કેસમાં ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે આફિક નામનો જે વ્યક્તિ છે જેને આ બ્લાસ્ટ માટે જે ષડયંત્ર રચાયો હતો ષડયંત્ર હતો તેમાં જે ટ્રેનિંગ કરી હતી આપવાની હતી, ટ્રેનિંગ જે લેવાનો જે રોલ હતો તે આરોપી પકડાયો છે. તે એમપીમાં તેને આ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો અને તેના કારણે જ તેની ધરપકડ દે છે ગુજરાત એટીએસને બાતમી મળતા પકડી પાડવામાં આવ્યું છે. જોકે હવે સમગ્ર કેસની તપાસ હવે એનઆઈએને સોંપી દેવામાં આવી છે, જેથી એનઆઈએ ટૂંક સમયમાં ગુજરાત આવશે અને જે આરોપી છે જે તેનો કબજો લેશે. અને આ સિવાય બીજા કેટલા આરોપીઓ સામેલ છે, કઈ રીતે આખું પ્લાનિંગ હતું, કોણ કોણ બીજા છે, કયા કયા સ્ટેટનું કનેક્શન છે, એ તમામ પ્રકારની માહિતી સામે. બિલકુલ નવીન, આભાર આપનો જાણકારી આપવા બદલ. રાજસ્થાનમાં બ્લાસ્ટના ષડયંત્રમાં ગુજરાત એટીએસને સફળતા હાથ લાગી છે. ગુજરાત એટીએસને જે મોટી સફળતા હાથ લાગી છે, જેમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મુંબઈથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આફિક નાશન નામનો જે આરોપી છે જેને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે.